નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? આજે આપણે 11મા ધોરણના ફિઝિક્સનો પહેલો ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર? હવે મિત્રો, તમે તમારા માટે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એ કોઈ નવો વિષય નથી, બરાબર? ખરેખર આપણા ધોરણ 9 અને ધોરણ 10ની અંદર તમે આનો અભ્યાસ કરી ચૂક્યા છો. તેમ છતાં આપણે ભૌતિક જગત ચેપ્ટરની અંદર આપણને બે ભાગ આપ્યા છે, વિજ્ઞાન, અને એમાં પણ આપણે શીખવાનું શું છે તો કે ભૌતિક વિજ્ઞાન, બરાબર છે? વિજ્ઞાનનો જ એક ભાગ કોણ છે? ભૌતિક વિજ્ઞાન. 9 અને 10માં જે આપણે વિજ્ઞાન શીખ્યા હતા તેમાં 3 ભાગ ભેગા હતા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. જેટલા એ બી ગ્રુપ રાખ્યું છે તેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આવશે. જેટલા એ ગ્રુપ રાખ્યું છે એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આવશે. ટૂંકમાં એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, બંને ગ્રુપ માટે ફિઝિક્સ વિષય ભણવાનો છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરવાના છે કે વિજ્ઞાન એટલે શું, બરાબર? તો વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે સાયન્સ કહેવાય. એ લેટિન ભાષાનો સિન્ટિયા શબ્દ, લેટિન ભાષાનો સિન્ટિયા શબ્દ પરથી આવ્યો છે. અને સિન્ટિયા શબ્દનો મતલબ શું થાય છે? તો કે જાણવું. સંસ્કૃત ભાષામાં સાયન્સને આપણે શું કહેશું? તો કે વિજ્ઞાન. વિજ્ઞાનનો બીજો મતલબ શું થાય? વિશેષ જ્ઞાન, બરાબર? અરબી ભાષામાંથી એક શબ્દ છે ઇલ્મ, બરાબર છે? આ બધા કોના પર્યાય છે? તો કે વિજ્ઞાનના. ટૂંકમાં વિજ્ઞાન એટલે જ્ઞાન, બરાબર છે? ચાલો આગળ. આપણે શીખવાનું છે ભૌતિક વિજ્ઞાન, બરાબર છે? આપણા વિષયનું નામ શું છે? ભૌતિક વિજ્ઞાન, જેને હવે આપણે ફિઝિક્સ કહેશું. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એ શબ્દ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. ગ્રીકમાં એક શબ્દ છે જેનો મતલબ પ્રકૃતિ અથવા તો નેચર થાય. શું થાય? પ્રકૃતિ અથવા તો નેચર, એને શું કહેવાય? તો કે ભૌતિક વિજ્ઞાન. સંસ્કૃત ભાષામાં શબ્દ છે ભૌતિક. સંસ્કૃત ભાષામાં ભૌતિકી શબ્દ પરથી શું આવ્યું? ભૌતિક વિજ્ઞાન. ફરી પાછું, ફિઝિક્સ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? તો કે ગ્રીક. ક્યાં શબ્દ પરથી? તો કે પ્રકૃતિ અને નેચર એવો જેનો અર્થ થાય છે એ શબ્દ પરથી ફિઝિક્સ ઉતરી આવ્યો છે. ભૌતિક વિજ્ઞાન શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો કે સંસ્કૃત ભાષામાં આપણી પાસે શબ્દ છે ભૌતિકી, અને ભૌતિકી પરથી ભૌતિક વિજ્ઞાન શબ્દ ઉતરી આવ્યો છે. તો મૂળભૂત રીતે આપણે ફિઝિક્સની અંદર શીખવાનું શું છે? તો કે ફિઝિક્સની અંદર કુદરતમાં મૂળભૂત નિયમોનો અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે શું કહીએ છીએ? ભૌતિક વિજ્ઞાન. ટૂંકમાં આપણે શું શીખવાનું છે? તો કે અત્યાર સુધી આપણે એવું શીખ્યા છે, બરાબર છે? આપણી પાસે વિજ્ઞાન એવું છે કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. વર્ષો પહેલાં પણ આ જ ક્રમ હતો, હજી પણ એ જ ક્રમ છે, અને આવનારા વર્ષોમાં પણ આ જ ક્રમ રહેવાનો છે. એટલે કે એમાં કોઈ પણ જાતનો બદલાવ આવવાનો નથી. તો આ આ બધું શું છે? તો કે આ કુદરતના નિયમ છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. પૃથ્વી સૂર્યની ફરતે ચક્કર લગાવે છે, ચંદ્ર પૃથ્વીની ફરતે ચક્કર લગાવે છે. આ છે એ કુદરત છે. શું છે? કુદરત, બરાબર છે? હવે જેટલા લોકો ધાર્મિક હશે એ કુદરતને ભગવાન કહેતા હશે, બરાબર છે? આપણે વિજ્ઞાનની અંદર એ શબ્દને કુદરત અથવા તો નેચરથી ઓળખશું, બરાબર? અને કુદરત છે એ અમુક નિયમોથી બનેલો છે, અને આ નિયમો ક્યારેય તૂટતા નથી. જેમ કે તમે કોઈ પણ વસ્તુને ઉપરથી મૂકો એટલે ગુરુત્વાકર્ષણ બળને હિસાબે ક્યાં જશે? તો કે નીચે તરફ જ જશે. એ ક્યારેય ઉદ્વગ દિશામાં ગતિ કરી શકશે નહીં. તો તમે કહેશો કે પક્ષીઓ ઉડી શકે છે? તો કે હા, કુદરતની અંદર એનો પણ ઉપાય છે કે તમે ઉડી શકો. પ્લેન ઉડે જ છે, બરાબર છે? પણ એની અંદર કોઈ પણ નિયમો તૂટતા નથી, બરાબર છે? એટલે જે કુદરતના નિયમો છે એ નિયમો કેવા રહેશે? અચળ રહેશે, એ ક્યારેય બદલતા નથી. અને એ કુદરતના નિયમોનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એનો અભ્યાસ કઈ શાખામાં થાય છે? તો કે ભૌતિક વિજ્ઞાનમાં. એટલે કે કુદરતમાં રહેલા મૂળભૂત નિયમોનો અભ્યાસ અને વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કહે છે. આના કરતાં પણ ટચુકડી વ્યાખ્યા જો તમારે આપવી હોય તો તમે એમ કહી શકો કે કુદરતના અભ્યાસને ભૌતિક વિજ્ઞાન કહે છે. કુદરતના અભ્યાસને ભૌતિક વિજ્ઞાન કહે છે. મિત્રો, આગળ આપણે શીખશું કે ભૌતિક વિજ્ઞાન ખૂબ જ વિશાળ છે, બરાબર છે? એમાં કેટલા બધા ફાટા પડશે તે પહેલાં આપણે શીખવાનું છે. તમને એક પ્રશ્ન છે,
मैं एक लिखा तमने मोकला छे बराबर छे एनी अंदर आ तमने प्रश्न मळी जशे बन्ने प्रश्न एमांथी व्यवस्थित रीते तैयार करजो। अत्यारे एक आपणी पासे प्रश्न छे के विज्ञान अने वैज्ञानिक पद्धति विशे समझावो बराबर। तो आपणे तमने शीखी गया के विज्ञान एटले विशेष ज्ञान, विज्ञान एमनेम तो नथी आव्युं बराबर छे। कोई व्यक्ति कही दे ई आपणे मानी लेता नथी, एने वैज्ञानिक तर्क उपर खरो उतरवो जरूरी छे। जेम के कुदरती घटनाओं ने शक्य तेटली विस्तृत अने ऊंडाणपूर्वक समझवा माटे करवामां आवतो सुव्यवस्थित प्रयत्न छे। एटले मैं तमने एक वस्तु कीधी के सूर्य पूर्व दिशामांथी उगे छे अने पश्चिम दिशामां आथमे छे, केम? तो आनो जवाब कोनी पासे होय? विज्ञान पासे। आपणने बधाने खबर छे के पृथ्वी पश्चिमथी पूर्व दिशामां फरे, पृथ्वी पश्चिमथी पूर्व दिशामां फरे एटले आपणने एवुं लागे के सूर्य पूर्वथी पश्चिम फरे। आने कई रीते समझशुं? आपणे आगळ तरफ जाता होय बराबर छे, मानी लो के तमे बसमां बेठा छो, बस आगळ तरफ जाय छे अने तमे बारीएथी जोवो छो तो तमने शुं लागशे के वृक्षो छे ई तमारी विरुद्ध दिशामां गति करे छे। હવે મિત્રો, કોઈ દિવસ વૃક્ષો ગતિ કરી શકે? તો કે ના, પણ તમને લાગે છે કે વૃક્ષો અથવા તો જે થાંભલા છે એ તમારી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। બસ તેવી જ રીતે સૂર્ય છે એ પોતાનું સ્થાન બદલતો નથી, સૂર્યમંડળની અંદર સૂર્યને સ્થિર ધારવામાં આવે છે। તો થશે શું? થશે એવું કે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ ફરે છે, તો આપણને સૂર્ય કઈ દિશામાં લાગશે? પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર છે। તો આપણે જે વિજ્ઞાન છે એનો જ્ઞાનનો ઉપયોગ ત્રણ રીતે કરી શકીએ, આગાહી, નિયંત્રણ અને બદલાવ। આ ત્રણે ત્રણનો આપણે ઉપયોગ કરીએ છીએ। આગાહીની હું તમને વાત કરી દઉં, વરસાદ આવવાનો હોય એના 5 દિવસ પહેલા વૈજ્ઞાનિકો કહી દે છે કે ભાઈ વરસાદ આવવાની સંભાવના છે, બરાબર છે। આજકાલ તો ઘણા બધા સોફ્ટવેર આવી ગયા કે જેની મદદથી આપણે પણ જોઈ શકીએ છીએ કે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, બરાબર છે, કેટલીક એની અસર થવાની છે। એ શું છે? આગાહી। વાવાઝોડું આવવાનું હોય 10 દિવસ પહેલા ખબર હોય, આખું તંત્ર એલર્ટ થઈ જાય અને પોતપોતાના કામ કરવા માંડે, બરાબર છે। જેમ કે તમારા શહેરની અંદર મોટા મોટા હોર્ડિંગ હોય એને ઉતારી લેવામાં આવે, તે સિવાય શાળા અને કોલેજો શરૂ હોય એને બંધ કરી દેવામાં આવે, શક્ય હોય ત્યાં સુધી ઘરે રહેવાનું તમને કહેવામાં આવે। આ કોનું હતું? તો કે આગાહી। આગાહી થઈ તો તમે શું કર્યું? એનું નિયંત્રણ કર્યું, બરાબર છે। અને ઘણી વસ્તુ એવી હોય કે જેની અંદર તમારે બદલાવ લાવવો જરૂરી છે। એક એક્ઝામ્પલ આપું તમને, આપણને ખબર છે કે આપણે ઓઝોન લેયર છે એ આપણને સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોથી બચાવે છે, તમને ખ્યાલ છે। પરંતુ એક આગાહી થઈ કે ભાઈ તમે જે પારજાંબલી કિરણોથી તમે ઓઝોન વાયુ તમને જે બચાવે છે એની અંદર ગાબડા પહેર્યા છે, જેને આપણે ઓઝોન હોલ કહીએ છીએ। ઓઝોન હોલ પડવાનું મુખ્ય કારણ શું હતું? તો કે ફ્રીજની અંદર વપરાતો CFC વાયુ, આ તમે ધોરણ 9 અને 10માં શીખી ગયા છો, બરાબર ને, CFC વાયુ, ક્લોરોફ્લોરોકાર્બન વાયુ। તો આપણે શું કર્યું? આગાહી થઈ, પહેલાં એનું નિયંત્રણ કર્યું, પણ આપણને ખબર પડી કે ભાઈ નિયંત્રણથી કામ ચાલશે નહીં, એટલે બદલાવ કર્યો। આપણે શું બદલાવ કર્યો? CFC વાયુને હટાવી દીધો, CFC વાયુને સ્થાને બીજા વાયુને સમાવેશ કરી લીધો। એટલે આ વસ્તુ છે હંમેશા આગાહી, નિયંત્રણ અને બદલાવ। હજી પણ તમને કહું છું, વૈશ્વિક ગરમીને હિસાબે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો બરફ છે એ પીગળી જશે, અને એ પીગળીને દરિયાની સપાટી કેવી આવશે? તો કે ઉપર આવશે, અને પહેલો વહેલો ડૂબવાવાળો ટાપુ માલદીવ હશે, એવું વૈજ્ઞાનિકોએ કીધેલું છે। તો આપણે હવે શું કરવાનું છે? તો કે એનું નિયંત્રણ કરવાનું છે, અને શક્ય તેટલું ગ્લોબલ વોર્મિંગ ઘટે એવો આપણે બદલાવ લાવવાનો થાય છે। તો આપણે એક આખી આખી પદ્ધતિ ડેવલપ કરી છે। માની લો કે તમારે કોઈને વૈજ્ઞાનિક સંશોધન કરવું છે તો કઈ રીતે કરી શકાય, બરાબર છે? એવું નથી કે વૈજ્ઞાનિકોએ કઈ રીતે સંશોધન કરીને આપણને આપ્યું છે, તો કે કોઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય, વૈજ્ઞાનિક શોધ હોય, એ આટલા મુદ્દા પરથી આગળ વધે। પહેલું શું હોય? તો કે પદ્ધતિસરનું અવલોકન। હું તમને સમજાવું, ન્યૂટનને તમે ઓળખો છો અને એનો બહુ જાણીતો એવો તમે દ્રશ્ય વિચારેલું છે કે ન્યૂટન છે સફરજનના ઝાડ નીચે બેઠો હોય અને સફરજન એના માથે પડે છે, એ પહેલું વહેલું એનું અવલોકન થયું। શું અવલોકન કર્યું એને? કે સફરજન નીચે પડે છે। પ્રશ્ન થયો, કેમ નીચે જ પડ્યું? વર્ષોથી નીચે પડતું હતું, પણ એને પ્રશ્ન થયો કેમ નીચે પડ્યું? એટલે આપણે બધાને પ્રશ્ન થયો આ કેમ આમ થાય, પણ પછી આપણે કંઈ કરીએ નહીં। પણ ન્યૂટને શું કર્યું? એને અવલોકન કર્યા પછી એને પ્રયોગો શરૂ કર્યા। શું શરૂ કર્યું? પ્રયોગો, બરાબર। અત્યારે જેમ કોરોનાની મહામારી છે એ સમયે બ્રિટનની અંદર ગ્રેટ બ્રિટન પ્લેગ હતો,
બરાબર છે અને આ બધા સંશોધનો લગભગ એ જ સમયગાળામાં થયા બે વર્ષ સુધી એમને કોલેજ શરૂ થઈ નથી એટલે ન્યૂટનને ત્યારે આ બધા ખ્યાલો આવેલા હતા બરાબર છે એટલે પહેલું થયું અવલોકન અવલોકન પછી એણે શું કર્યા તો કે નિયંત્રિત પ્રયોગો કર્યા બરાબર છે પછી પ્રયોગોને આધારે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક લગાવ્યો એટલે હું તમને એમ કહું આપણે એવું ખબર છે કે એને પ્રયોગો આધારિત આવું સૂત્ર મળ્યું હતું એફ બરાબર જી એમ વન ઇન્ટુ એમ ટુ અપોન આર સ્કે જ્યાં એમ વન અને એમ ટુ આ બંને શું છે દળ છે આર શું છે તો કે અંતર છે અને જી શું છે તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક બરાબર છે આના માટે શું તો કે માની લો કે આનું દળ એમ વન છે આનું દળ એમ ટુ છે અને વચ્ચેનું અંતર છે આર વચ્ચેનું અંતર આર છે તો આ બંને વચ્ચે લાગતું આકર્ષી બળનું સૂત્ર અથવા તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આ રીતે મળે છે હવે ગુણાત્મક અને માત્રાત્મક એટલે શું અહીં તમે જો હું દળ વધારું તો ગુરુત્વાકર્ષણ બળ વધશે કઈ રીતે આપણે એવું કહીએ છીએ ને કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે કેમ કે સૂર્યનું દળ વધુ છે પૃથ્વી અને ચંદ્રની અંદર શું થશે તો કે ચંદ્રનું દળ પૃથ્વી કરતા ઓછું છે એને એને જ હિસાબે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રની સાપેક્ષે વધારે છે પણ ચંદ્રની ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીની સાપેક્ષે કેવું છે તો કે ઓછું છે એટલે કે મિત્રો ગુણાત્મક અને માત્રાત્મક તર્કની અંદર શું હતું તો કે અહીં તમે જો તમે દળ વધારશો તો ગુરુત્વાકર્ષણ બળ વધશે પરંતુ અંતર વધારશો તો બળ ઘટશે બરાબર છે તો આ તમારે વિચારવા માટે આ તર્કનો ઉપયોગ કરવો પડે ત્યારબાદ માત્ર તમને આનાથી જ ફાયદો નહીં થાય તમારે ગાણિતિક મોડેલિંગ એટલે કે તમારે સૂત્રો આપવા પડે ફિઝિક્સમાં તમને મોસ્ટ ઓફ બધાના સૂત્રો મળી જશે કોઈ પણ થિયરી આવશે થિયરીની સાથે ગાણિતિક મોડેલિંગ સ્વરૂપે તમને શું હશે સૂત્ર જેમ કે આ સૂત્ર ન્યૂટને આપણને તારવી બતાવ્યું આ સિવાયનું એક સૂત્ર તમને જાણીતું છે એફ બરાબર એમ એ ત્યારબાદ છે આગાહી સિદ્ધાંતોને ચકાસવા અને છેલ્લું છે અનુમાન બરાબર છે આગાહી એટલે શું જેમ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને એવું કીધું હતું કે ગુરુત્વાકર્ષણ બળ છે બરાબર એ મોજા સ્વરૂપે પ્રસરે છે મોજા એટલે કે તરંગ સ્વરૂપે પ્રસરે છે હવે એને તો આ વાત લગભગ 1905 થી લઈને 1915 વચ્ચે કીધી બરાબર ત્યારે હવે કોઈ પણ આપણી પાસે ઇક્વિપમેન્ટ નહોતા કે આપણે એને ચકાસી શકીએ પણ છેલ્લે 2017 ની અંદર આ વાત સાચી પડી એટલે જે આગાહી કરવામાં આવે છે એવું બની શકે કે વર્ષો પછી કેવું પડે સાચી પડે પછી છે સિદ્ધાંતો ચકાસવા એટલે કે તો કે એક ટોલેમી કરીને વૈજ્ઞાનિક હતો બરાબર છે એણે એવું કીધું હતું કે પૃથ્વી કેન્દ્રમાં છે અને બાકી બધા ગ્રહો તારાઓ એની ફરતે ફરે છે આને કહેવાય પૃથ્વી કેન્દ્રીય વાત બરાબર છે આ એને એક સિદ્ધાંત આપ્યો હતો પણ પાછળથી ખબર પડી કે ના ભાઈ એ વાત ખોટી છે કે પૃથ્વી છે એ કેન્દ્રમાં નથી કેન્દ્રમાં કોણ છે સૂર્ય આ સૂર્ય કેન્દ્રીય વાત કોને આપ્યો તો કે કોપરનિકસે આપ્યો તો એવું બની શકે કે સિદ્ધાંતો ચકાસવા અથવા તો સિદ્ધાંતોને નકારવા એટલે સિદ્ધાંતો સાચા પણ પડે અને ખોટા પણ પડે અને છેલ્લું છે અનુમાન લગાડવું બરાબર છે હવે અનુમાનનો મતલબ શું થાય તો કે આપણે એવું પ્રિડિક્શન કરીએ કે ભાઈ શું થશે જેમ કે જ્યારે કોઈ પ્લેનની શોધ નથી થઈ ત્યારથી એ પહેલા માણસો એવું વિચારતા કે માણસ હવામાં ઉડી શકશે બરાબર છે સમડીની જેમ ઉડી શકશે એને માટે એક આખે આખું સાધન હશે તો આ બધું વિચારતા હતા આપણે એવું વિચારતા હતા કે ચંદ્ર ઉપર માણસ પગ મૂકશે આ બધું એક વખત શું હતું અનુમાન હતું પણ આજની તે બધી વાસ્તવિકતા છે બરાબર છે એટલે આપણે એવું યાદ રાખવાનું કે અનુમાનનો મતલબ એવો નથી કે શક્ય નથી આજની તારીખે અશક્ય છે કાલે શક્ય બનશે જેમ કે અત્યારનું હું તમને કહું છું કે તમે બધા એવું સાંભળેલું છે કે મંગળ પર આપણે કોલોની બનાવવાના છીએ બરાબર છે એલોન મસ્ક નામનો એક વૈજ્ઞાનિક છે વ્યક્તિ છે જેણે સ્પેસ એક્સ નામની કંપની બનાવેલી છે બરાબર છે અને આ કંપનીનો મેઇન ગોલ અત્યારે એવો છે કે મંગળ ઉપર કોલોની બનાવે બરાબર છે એટલે કે ત્યાં આપણે મનુષ્યો રહી શકીએ
આજની તારીખે આ તમને કેવું લાગે છે? અશક્ય છે. કોઈ મંગળ સુધી હજી પહોંચ્યું જ નથી, માત્ર આપણા યાન જ પહોંચ્યા છે, કોઈ માણસ હજી સુધી પહોંચ્યું નથી. પરંતુ બની શકે કે આવનારા 20 કે 30 વર્ષની અંદર અથવા તો 50 વર્ષની અંદર આ વસ્તુ છે કેવી હશે, વાસ્તવિકતા હશે. એટલે મિત્રો, તમારે આ પ્રશ્ન અને આ પ્રશ્ન બંને પ્રશ્ન એક એક વાર નોટબુકમાં ઉતારવાનું છે. એના માટે મેં તમને મટીરિયલ મોકલેલું છે, એની અંદરથી તમે ઉતારીને વ્યવસ્થિત રીતે નોટ બનાવશો. આમાંથી જો કંઈ તમને ન સમજ પડી હોય બરાબર, તો તમે મને વોટ્સઅપ કરી શકો છો.